ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। या देवी सर्वभूतेषु गुरुरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो सच्चिदानंद सद्गुरु श्री सारनाथ गुरु मच्छेंद्र नाथ की जय। आनंदी लाल की जय। छोटे दादा की जय। मच्छेंद्र नाथ नमो नमः। साने सद्गुरु नमो नमः। मच्छेंद्रनाथ नमो नमः। साने सद्गुरु नमो नमः। मच्छेंद्रनाथ नमो नमः। साने सद्गुरु नमो नमः। गोरक्षनाथ नमो नमः। गोरक्षनाथ नमो नमः। गोरक्षनाथ नमो नमः। मच्छेंद्रनाथ नमो नमः। साने सद्गुरु नमो नमः। गोरक्षनाथ नमो नमः। गोरक्षनाथ नमो नमः। गोरक्षनाथ नमो नमः। गोरक्षनाथ नमो नमः। भर्तृहरिनाथ नमो नमः। गोरक्षनाथ नमो नमः। भर्तृहरिनाथ नमो नमः। गोरक्षनाथ नमो नमः। भर्तृहरिनाथ नमो नमः। साने सद्गुरु नमो नमः। धर्मनाथ 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 नमो नमः। साने सद्गुरु नमो नमः। धर्मनाथ नमो नमः। साने सद्गुरु नमो नमः। धर्मनाथ नमो नमः। साने सद्गुरु नमो नमः।
अत्र उपस्थितेवा धर्मात्मा स्वरूप सद्गुरुना चरणोमा मारा साष्टांग प्रणाम। तेमज आजना दिवसे जेमनो महिमा आखा विश्वनी अंदर वखणाय छे अने जेमनी कृपा मेळवा माटे तमाम प्रकारना सिद्ध मुनि अने योगीओ આજે જેમની આરાધના કરે છે એવા નાથપંથના આદિ યોગી ધર્મનાથજીના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ, તેમજ અહીં ઉપસ્થિત તમામ નાથ ભક્તોને મારા જય હો। આખી સૃષ્ટિ એ વાસ્તવિકતા ઉપર નિર્ભર છે, અથવા તો એમ કહીએ તો સૃષ્ટિનું અસ્તિત્વ જ એની વાસ્તવિકતા ઉપર રહેલું। જ્યાં સુધી આ જગતની અંદર સૃષ્ટિની વાસ્તવિકતા પ્રવર્તમાન હશે ત્યાં સુધી આ જગતમાં સત્ય અને ધર્મ એ યથાવત રહે, કારણ કે સૃષ્ટિનું મૂળ સ્વરૂપ જ એ વાસ્તવિક છે। અહીંયા વાસ્તવિકતાનો અર્થ થાય છે કે સનાતન, અને સનાતનનો અર્થ થાય છે જેનો જન્મ નથી થયો અને જેનું મૃત્યુ નથી થવાનું। તે માટે સૃષ્ટિના સનાતન ધર્મને જો આપણે ઓળખી જઈએ, અથવા તો સનાતન તત્વને જો આપણે ઓળખી જઈએ, તો આખી સૃષ્ટિ એ જગદીશ સ્વરૂપ એટલે કે ઈશ્વર સ્વરૂપ આપણને લાગે। આજે આપણે જગતને જોઈએ છે, જગતમાં રહીએ છે, જગતમાં જ જીવીએ છે, પણ આ જગતમાં રહીને પણ જે આ જગત સ્વરૂપ છે જેને જગદીશ કહીએ તેને આપણે જાણતા, એટલે એમ કહીએ તો ચાલે કે જેના ઘરમાં આપણે રહીએ છીએ તે માલિકને જ આપણે જાણતા નથી।
અને એ માલિકને આપણે જાણતા નથી. એટલે અહીંયા રહીને આપણે જે પણ કંઈ ભોગવીએ છે તે ભોગવવું એને ભૂલીને આપણે ભોગવીએ, અને જ્યાં એને ભૂલીને આપણે બધું ભોગવીએ છીએ ત્યાં એવું કહેવાય આપણે અપ્રમાણિક. માટે જગતમાં રહીને જગદીશ એટલે પરમાત્માને જાણવો, પણ કઈ રીતે? કે આ જગતની વાસ્તવિકતાઓને જાણી. આજે તમે જોશો તો આખું જગત એ બે વિભાગમાં વેચાયેલું છે, અને બંને વાસ્તવિકતાઓ એવી છે કે કોઈકનો આપણે સ્વીકાર કરીએ છીએ અને કોઈકનો આપણે સ્વીકાર કરતા નથી. જેમ કે જન્મ અને મૃત્યુ આ બંને વાસ્તવિકતાઓ છે, જીવનનો ક્રમ પણ છે અને જગતનો નિયમ પણ છે. હવે જન્મને તો આપણે સ્વીકારીએ પણ મૃત્યુને સ્વીકારીએ? આપણે બધા કહીએ ખરા કે હા અમને ખબર છે મૃત્યુ આવશે, પણ જ્યારે મૃત્યુનો સ્વીકાર કરવો હોય ત્યારે આપણે આપણને જ બહુ સમજાવવા પડે. મૃત્યુનો સ્વીકાર કરવો હોય ત્યારે મૃત્યુનો સ્વીકાર કરવો એ બહુ કઠણ થઈ જાય, પણ જન્મનો આપણે સ્વીકાર કરીએ. પણ તમે જોયું હશે કે જે જન્મે છે તે મરે છે, અને એ જ મરે છે કે જે જન્મે છે. તો આ સૃષ્ટિનો ક્રમ છે, આ જીવનનો ક્રમ છે, જન્મવું અને મરવું. આપણે આ જન્મ અને મરણ આ વાસ્તવિકતાની વચ્ચે જ જીવીએ છીએ, પણ જન્મને સ્વીકારી લઈએ છીએ. મૃત્યુને સ્વીકારવું એ આપણા માટે મહાકઠિન, પણ તમે એને સ્વીકારો કે ન સ્વીકારો એ આવે છે અને એની સાથે આપણે જવું પડે. એવી રીતે તમે જુઓ કે સુખ અને દુઃખ આ પણ જીવનના ક્રમ છે, અને સૃષ્ટિનો નિયમ છે કે તમે કોઈ પણ વસ્તુ પકડો તો એમાં સુખ હશે અથવા એમાં દુઃખ હશે. આ સુખ અને દુઃખના વિભાગમાં જ આપણે વેચાયેલા છે. જે પણ કંઈ આપણે કરીએ છીએ સુખી થવા કરીએ છીએ, પણ સુખી થવામાં આપણે સુખી થઈએ પણ સુખ પછી તરત એની પાછળ દુઃખ પણ આપણી સાથે આવે. એટલે બધું સુખી થવા માટે કરતા હોય, પણ એ સુખી થવાની પાછળ દુઃખ પણ ઊભું જ રહ્યું. એટલે તમે જુઓ કે સુખનો સ્વીકાર કરી શકીએ પણ દુઃખનો સ્વીકાર થાય છે આપણે? તો આપણે એક વાસ્તવિકતા છે સુખ અને દુઃખ, આ જીવનના ક્રમ છે કે આજે સુખ છે તો કાલે દુઃખ આવશે, કાલે દુઃખ છે તો પાછું સુખ આવશે. સુખ 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 એ રહેતું નથી, અને દુઃખ 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 એ પણ રહેતું. સમય આવીએ એ બદલાય છે, જેને સૃષ્ટિનો નિયમ કહીએ તો પણ ચાલે. કે આ જગતમાં આવ્યા ને એટલે સુખ અને દુઃખ આ રહેવાના જ. તો સુખ અને દુઃખની વચ્ચે આપણે વેચાયેલા, જન્મ અને મૃત્યુ એની વચ્ચે આપણે વેચાયેલા. પુરુષ અને સ્ત્રી આની વચ્ચે પણ આપણે વેચાય. આપણે બધા જ પુરુષ અને બધા સ્ત્રી. પુરુષ હોય તે પુરુષત્વનો સ્વીકાર કરે, સ્ત્રી હોય તે સ્ત્રી તત્વનો સ્વીકાર કરે. કોઈ પુરુષ છે તો કોઈ સ્ત્રી છે, અને સંસારનું ચક્ર પણ આ ક્રમ પર જ ચાલે. કે પુરુષ અને સ્ત્રી ન હોય તો સંસાર બને કઈ? એટલે આપણે એક વાસ્તવિકતા છે કે આપણે કાં પુરુષ છે કાં સ્ત્રી છે. જ્યારે કોઈનતા બાળક જન્મે એટલે બધા અપેક્ષા તો એવી જ રાખતા હોય
કે છોકરો જન્મ, અને પછી છોકરી જન્મે તો પછી ના છૂટકે સ્વીકારી. એટલે છોકરાના જન્મને સ્વીકારાય છે, પણ સ્ત્રીના જન્મને સ્વીકારતા આપણે વાર લાગે. એટલે એની વચ્ચે પણ આપણે વેચાયેલા છે, સ્ત્રી કે પુરુષ, જન્મ કે મૃત્યુ, સુખ કે દુઃખ. અને એવી રીતે તમે જુઓ તો આપણે અજ્ઞાનતા અને જ્ઞાન આ બેની વચ્ચે પણ આપણે વેચાય. ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે જાણતા નથી તે બાબતે આપણે જ્ઞાન, અને ઘણી બધી બાબતો એવી છે કે આપણે જાણી ગઈએ છે એના માટે આપણે જ્ઞાત. તો આપણું જીવન અજ્ઞાનતામાં પણ છે અને આપણું જીવન જ્ઞાનમાં પણ છે. પણ અજ્ઞાની માણસ હોય તે પણ એમ જ કહેશે કે હું જ્ઞાની છું, અને જ્ઞાની માણસ એમ કહેશે કે હું વિદ્વાન છું. પણ કોઈ અજ્ઞાનને સ્વીકાર, પોતાની જાતને કોઈ એમ કહેશે કે હું અજ્ઞાન છું? દરેક જણા એમ જ કહેશે હું જ્ઞાન. જે મૃત્યુનો સ્વીકાર કરતા નથી તેમ અજ્ઞાનનો પણ આપણે સ્વીકાર. એવી રીતે તમે બીજી વાસ્તવિકતા જુઓ કે આપણે બધા પાપ અને પુણ્યમાં વેચાયેલા. કંઈ પણ કરવાનું હોય પુણ્ય મળે એટલે, અને પુણ્ય મળતા કદાચ પાપ થઈ જાય તો એનો સ્વીકાર કરીએ. પણ આપણી તમામ પ્રવૃત્તિ, આપણા તમામ ધર્મો એ ફક્ત ને ફક્ત પુણ્ય માટે હોય છે. દાન કરો પુણ્ય માટે, યજ્ઞ કરો પુણ્યને માટે, પૂજા કરો પુણ્ય માટે. પણ કોઈનું પાપ લઈ લેવા માટે આપણે પૂજા કરીએ? એટલે પુણ્યનો સ્વીકાર કરીએ પણ પાપનો સ્વીકાર કરીએ. તેવી રીતે તમે જુઓ કે એક બીજી વાસ્તવિકતા પણ કે દરેક વ્યક્તિ પ્રશંસા માટે પણ જીવે છે અને નિંદામાં પણ હોય. પ્રશંસા મેળવવાની બધાની ઈચ્છા હોય, નિંદા મેળવવાની કોઈની ઈચ્છા હોય, પણ ના છૂટકે પણ નિંદા આપણે સહન કરવી પડે. એટલે આપણું આખું જીવન વાસ્તવિકતાની વચ્ચે જ આપણે જીવવાનું. રાત અને દિવસ આપણે એક વાસ્તવિકતા છે કે દિવસ ઉગશે અને રાત જતી રહેશે, રાત આવશે એટલે દિવસ જતો. દિવસ બધાને ગમે, રાત કોઈને નહીં. તો આના પરથી આપણને ખબર પડે છે કે આ બધી વાસ્તવિકતાઓ આપણી સાથે જ છે, પણ વાસ્તવિકતાઓને સ્વીકારવા માટે આપણું સંતુલન અસંતુલિત. જન્મને સ્વીકારે પણ મૃત્યુને નહીં, સુખને સ્વીકારે પણ દુઃખને નહીં, પુણ્યને સ્વીકારે પણ પાપને. જ્ઞાન છે એનો સ્વીકાર કરો, અજ્ઞાનતા હું અજ્ઞાન છું એનો સ્વીકાર નહીં. પુરુષ પ્રધાન દેશ બની ગયો પણ સ્ત્રીને જોઈએ તેવું મહત્વ નહીં. પ્રશંસાનો સ્વીકાર કરવો છે, પ્રતિષ્ઠા બધાને જોઈએ છે, પણ બદનામી કોઈને નહીં. બદનામી આવે ત્યારે પેલાએ કહ્યું, હાથેવાળાએ કહ્યું, અને છેલ્લે કોઈની મળે તો ખબર નહીં ભગવાન કેમ મર્યા થાય. એટલે ભગવાન તો આરોપ મળવા માટે ભગવાન તો તૈયાર જ છે 24 કલાક. દરેક વસ્તુનો આરોપ છેલ્લે ભગવાન. જન્મ મળ્યો એની ખુશી કરવા કરતા ભગવાન તો મને જન્મ જ હું કા આપ્યો એના માટે પણ ભગવાન. મા બાપ પણ એવા જ, અને અમારા પેટે હું કા જન્મ આપ્યો, ભગવાને ક્યાં જન્મ આપ્યો છે તો તમે એને લાવ્યા છો. પણ દરેક વસ્તુમાં અમુક અમુક વસ્તુનો સ્વીકાર કરવાનો, અમુક અમુક વસ્તુનો નથી. એટલે વાસ્તવિકતા બંને જ છે, પણ સ્વીકાર ફક્ત કોઈક વસ્તુનો થાય છે, અસ્વીકાર કોઈ વસ્તુનો. એટલે વાસ્તવિકતાનો જ્યાં સુધી આપણે સ્વીકાર ન કરીએ ત્યાં સુધી વાસ્તવિક રૂપે રહેલો પરમાત્મા એ ઓળખાશે. પરમાત્માને ઓળખવા માટે સંતુલન કેળવવું પડે.
અને સંતુલન એટલે બંને વસ્તુનો સ્વીકાર કરો, સારું હોય કે પછી ખરાબ. અને આ બંને વસ્તુનો સ્વીકાર કોણ કરી શકે? તો એના માટે આપણે વિચારવું પડશે કે કોણ કરે આનો સ્વીકાર. તો ત્યારે આપણે વિચારે કોણ કરી શકે? ભક્ત કરી શકે? તો ના, ભક્ત નહીં કરી શકે. કોઈ સાધુ કરી શકે? તો સાધુ નહીં કરી. કોઈ શિષ્ય કરી શકે? શિષ્ય પણ નહીં. તો આનો સ્વીકાર કોણ કરી શકે? કોઈ સ્વામી કરી શકે? તો સ્વામી પણ નહીં કરી. ભક્ત, સાધુ, સ્વામી, શિષ્ય, આ બધા જે પદો છે, એક અવસ્થાઓ છે, તે અવસ્થાઓ કોઈને કોઈના આધાર ઉપર રહેલી છે. એ પરાવલંબી અવસ્થાઓ છે. એને કારણે આ વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરી શકે. વાસ્તવિકતાનો સ્વીકાર સ્વાવલંબી અવસ્થા. ભક્ત કેમ સ્વીકાર નહીં કરી શકે? તો ભક્ત બનવા માટે ભગવાન જોઈએ. અને ભગવાન પાછો કેવો? તમને ગમે તેવો. મને શંકર ભગવાન જ ગમે. કેમ? તો બહુ ભોળો. હા, એટલે તમે જેમ માંગો તેમ બધું જ થઈ જાય. આપણા હાથનું રમકડું, તમે જેમ કહો તેમ એને કરવાનું. મને ગણપતિ જ જોઈએ. કેમ? લાડુમાં માની જાય. મને હનુમાનજી જ જોઈએ. અગરબત્તીને નારિયેળમાં સમજી જાય. એટલે ભગવાન, ભક્તનું અસ્તિત્વ ભગવાન છે, એનો આધાર છે ભગવાન. પણ એવો ભગવાન કે જેને તમે માનો તે બીજો માને તે. એટલે આ બાબતનો, વાસ્તવિકતાનો સ્વીકાર ભક્ત નહીં કરી શકે. ભક્ત એક મર્યાદામાં બંધાઈ જાય કે હું આનો ભક્ત, હું આની જ ભક્તિ કરું, હું આના જ મંત્ર બોલું, હું આની જ પૂજા કરું, હું આને જ માનું, એના સિવાય બીજા કોઈને માનું નહીં. તમે જુઓ આપણા ધર્મની અંદર કેટલા ભાગ છે કે વિષ્ણુને માનવાવાળા શિવને નથી માનતા, શિવને માનવાવાળા વિષ્ણુ, શ્રી કૃષ્ણને માનવાવાળા પણ વિભાગ છે કે અમે બાલકૃષ્ણને માનીએ, અમે યુવા કૃષ્ણને માનીએ, કોઈ દેવી ઉપાસક હોય તો એ શિવને નહીં માને. કેટલા બધા વિભાગ છે આપણા ધર્મ. તો જે ભગવાનના વિભાગોમાં જ જે અટવાઈ જાય છે તે ક્રમ અને નિયમ આ વાસ્તવિકતાને કેવી રીતે જાણે? વાસ્તવિકતાનો એ સ્વીકાર કરી શકતો નથી. એટલે જગતમાં છે પણ એ જગતમાં જ ફરી શકે, એ જગતની બહાર આ જગદીશમાં ફરી શકતો, જગદીશને જોઈ શકતો નથી. એટલે ઘરમાં તો રહે છે પણ ઘરના માલિક એને યાદ નથી. એક તો રહેવાનું ભાડેના મકાનમાં, અને ભાડેનું મકાન પોતાનું છે એમ કરીને રહેવાનું, માલિક કોણ છે તેની ખબર નહીં. અને માલિક એમ કે મને ઓળખતો, એમ કે તું કોણ, આ ઘર તો મારું જ. એના જેવી આ વાત. એટલે ભક્ત નહીં સ્વીકારી શકે, એની સંતુલા નહીં જોડે, એ ભગવાનને પરખવામાં જ ભૂલ કરે છે. તો વાસ્તવિકતાનો સ્વીકાર કેવી રીતે કરશે? રામ અને કૃષ્ણ જ એને પચતા નથી તો પછી કઈ રીતે સ્વીકાર કરીશ? એટલે ભક્ત ભગવાનના આધાર પર આ વાસ્તવિકતાને એ સ્વીકારી શકે નહીં. સાધુ એની સાધનાના આધાર ઉપર છે, સાધુના નિયમ છે, સાધુનો વેશ છે, સાધુના નિયમ છે, સાધુ એની સાધના સાથે જીવે છે. જેને કંઈ સાધવું હોય તે સાધુ બને. સાધુ એટલે સાધુ, સરળ થઈને જેને સાધી શકાય તે સાધુ. એનું અનુષ્ઠાન છે, એના નિયમો છે, એની સાધના છે. એ સાધનાથી બીજી સાધના એ સ્વીકારી શકે, એના વેશથી બીજો સ્વેશ એ સ્વીકારી શકે નહીં. અને એના વેશથી બીજો વેશ ન સ્વીકારે, એની સાધનાથી બીજું ન સ્વીકારે, એના આહારથી બીજો આહાર એને ચાલી શકે નહીં, એ જે ખાતો હોય તે જ જોઈશે. પછી એ ધીમે ધીમે એક અહંકાર તરફ જતો કે હું જ ખરો, મારી સાધના ખરી, મારો વેશ ખરો, મારા મંત્ર ખરા. એટલે એ પણ આ વાસ્તવિકતાને સ્વીકારી શકે નહીં.
એટલે તમે જોઈ શકો કે વિવિધ વિવિધ સાધુઓના પણ સંપ્રદાયો વિવિધ વિવિધ છે. અને જ્યાં લિબાસ આવે ત્યાં કપડાં બદલાઈ જાય, કપડાના રંગ બદલાઈ જાય, માથાના ટીલાઓ બદલાઈ જાય. અને માથાના ટીલા હોય ને એટલે હું તેને છાપ જ કહું, એક છાપો આઈએસઆઈ મારતો. ઘણા બધા સંપ્રદાયો નથી રાખતા માથા પર ટીલા કરે, બધાના પાછા અલગ અલગ આકાર, કોઈ 3 મીંડા કરે ને કોઈ 2 મીંડા કરે, એવું પાછા કે 1 ગુંઠું ને 2 ગુંઠું. હવે વિચાર કરો છો આ બધા આઈએસઆઈ મારકા કે આ જ માલ ખરો છે ને આ માલ ખોટો. તો જ્યાં સાધુ હોય અને જેની સાધના એનો લિબાસ હોય ત્યાં એ પણ વાસ્તવિકતાને એ સ્વીકારી શકતો નથી. પછી આવે છે સ્વામી, સ્વામી પણ નહીં સ્વીકારી શકે. સ્વામીનો અર્થ થાય કે જેણે ઇન્દ્રિયોને પોતાના કંટ્રોલમાં કરી છે, જેની તમામ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય બંને જ, જેના પોતાના કંટ્રોલમાં છે, જેની ઉપર એનું આધિપત્ય છે, તેને સ્વામી કહેવાય. ખાલી સ્વામી નામ લખાવી દેવાથી એ સ્વામી નથી થઈ જવાનું, પણ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બંનેને જેણે પોતાની દાસી બનાવી દીધી હોય એ ધારે તેમ એને હુકમ કરી શકે. એની ઇન્દ્રિયોનું પ્રભુત્વ નથી, ઇન્દ્રિયો ઉપર એનું પ્રભુત્વ, તે સ્વામી. પણ સ્વામી પણ આ વાસ્તવિકતાને સ્વીકારી શકે, કારણ કે સ્વામી બન્યા પછી એનું પદ એને દેખાય, એ પદને અધીન છે. કારણ કે સ્વામી હોય તો એની સામેનો દાસ પણ હોવો જોઈએ. જ્યાં સુધી એને તમે દાસ હોય નહીં ત્યાં સુધી સ્વામી બને ગયું, સ્વામીને સેવક જોઈએ. જ્યાં સ્વામી ત્યાં સેવક, ને જ્યાં સેવક ત્યાં સ્વામી. એટલે આ બંને પદો એકબીજાની સાથે છે. સ્વામીને કહેવાવાળો સેવક જોઈએ કે આ મારો સ્વામી છે, સેવક વગર સ્વામી પદ મળે. અને સેવકને સેવક પદ આપવાવાળો સ્વામી જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એ સેવક. એટલે બંને એકબીજા પર અધીન છે. સેવકે ઘણા નિયમો પાડવાના છે અને સ્વામીએ પણ પાડવાના છે, બંને એકબીજા પર પરાવલંબ. અને જે પરાવલંબી હોય, જેને પદ મળ્યા હોય, જે અહંકારગ્રસ્ત હોય, આસક્ત હોય આ પદ માટે, તે પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકે. શિષ્ય પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકે, કારણ કે શિષ્ય માટે ગુરુ એક માધ્યમ છે. ગુરુ માટે કંઈ કેટલા એને કર્તવ્ય કરવા માટે બંધાયેલું, અને જ્યાં એના માટે ગુરુ જ આ માધ્યમ હોય ત્યાં મારા ગુરુ સિવાય બીજો કોઈ નહીં, એવી એક લઘુતા ગ્રંથિ પણ એનામાં. એટલે ગુરુ હોય કે શિષ્ય હોય એ પણ આ વાસ્તવિકતાને સ્વીકારી શકે નહીં, કારણ કે આમાં પણ એવું જ છે, ગુરુ હોય તો શિષ્ય અને શિષ્ય હોય તો ગુરુ, એ પણ આ વાસ્તવિકતાને સ્વીકારી. તો આ જગતની વાસ્તવિકતાનો સ્વીકાર કોણ કરે? તો આ જગતની વાસ્તવિકતાનો સ્વીકાર, મારી દ્રષ્ટિએ હું પોતે એવું માનું તો, જે નાથ હોય તે. અને નાથનો અર્થ થાય કે જેણે તમામ પોતાની ઇન્દ્રિયોને પોતાના હઠથી વશ કરી, જેની તમામ દિનચર્યામાં એ કોઈનું અનુસંધાન લઈને જીવે છે, એના નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા અને સમાધિ આ બધું યોગથી અભિભૂત થયું છે, કોઈ ગુરુ દ્વારા એ યોગથી અભિભૂત થયું છે, એવો નાથ. અને નાથ પણ કેવો? નાથ યોગી. એ આ બધી વાસ્તવિકતાનો સ્વીકાર. એટલે મચ્છેન્દ્રનાથના નામની પાછળ નાથ યોગી શબ્દ વપરાય છે, કે એમની સાધના એ યોગિક છે, એમની સાધના કોઈક ગુરુના સાનિધ્યમાં, અને કોઈક ગુરુના સાનિધ્યમાં જ્યારે એની યોગ સાધના દ્વારા એણે ઇન્દ્રિયોને વશ કરી, એટલે અનાથ નથી, એની તમામ સાધના કોઈનાથી અધિકૃત છે. આજે આપણી તમામ વસ્તુઓ અધિકૃત હોવી જોઈએ, અધિકૃત એનો અર્થ થાય કાનૂની હોવી જોઈએ,
આજે તમે આમ જ મંત્ર જપવા માંડો, મંત્ર જપી શકાય, પણ તમે એને ગુરુમંત્ર નહીં કહી શકો. કેમ? તો ગુરુથી અધિકૃત થયેલો હોવો જોઈએ. આમ જ મંત્ર લઈને જપો, આ ગુરુમંત્ર એમ નથી. મનમાં ઈચ્છા થતી હતી કે મંત્ર લેવો જોઈએ અને ચોપડી માંથી આવતા મંત્ર નીકળી આવ્યો અને આ જ ગુરુમંત્ર માની લીધો, એવું નથી. ગુરુના મુખે અપાયેલો હોવો જોઈએ, એ મંત્ર ઉપર ગુરુનું આધિપત્ય હોવું જોઈએ, એ મંત્રમાં ગુરુનું બળ હોવું જોઈએ. અને જ્યારે ગુરુ આપણને સામેથી એ મંત્ર આપે કે તારા માટે આ છે, એ અધિકૃત મંત્ર કહેવાય. એટલે નાથ યોગીની સાધના એ યોગિક છે, યોગથી અધિકૃત છે. કોઈ ગુરુ દ્વારા એ કરાયેલી સાધના એને દીક્ષાના રૂપમાં ભેટ આપવામાં આવે છે. દીક્ષાનો અર્થ જ એ થાય. દીક્ષા એટલે એવું નથી કે કુંડલીની જાગરણ કરીને તમને છોડી મૂકવામાં આવે. આ કુંડલી જાગરણ કરવી એ કોઈ રમત વાત નથી. ઘણા બધા હોય તે કરે છે પૈસા માટે, અને એમાં પાત્ર પણ જોવું પડે, કુપાત્ર છે કે સુપાત્ર છે, એ બધું જોઈને એને કુંડલી જાગરણ કરવી પડે. એટલે એને યોગની દીક્ષા આપવામાં આવે. અને યોગની દીક્ષા કોણ આપી શકે? જે યોગ દ્વારા અભિભૂત થયું, એવી યોગિક દીક્ષા દ્વારા જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી છે. અને ઇન્દ્રિયોને વશમાં કરી છે એટલે ઇન્દ્રિયોને એણે બાંધી દીધી છે, એને ના થયો. તમે જુઓ, કોઈ બળદ હોય અને બળદ ગાંઠતો નહીં હોય તો આપણે શું કરીએ? એને પકડી રાખવા માટે એના નાકની અંદર નાથ પહેરવામાં, એ નાકની અંદર નાથ પહેરો, એને ખેંચે એટલે પેલો બળદ તોફાન કરતો હોય તો તેમ આપણી શરીરની ઇન્દ્રિયોમાં બળદ જેવી તાકાત, એક સંઘંડ જેટલી તાકાત આપણી અંદરની ઇન્દ્રિયોમાં. પણ યોગિક ક્રિયા દ્વારા, યોગિક ગુરુ જે અભિભૂત છે, જેણે એને ઓથોરાઇઝ કરીને આપી છે, અને એ ક્રિયાથી જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર લગામ કસી લીધી, એવો જે નાથ યોગી હોય તે આ બધી વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે. એ સિવાય બીજું કોઈ એનો સ્વીકાર કરે છે. અને સ્વીકાર કરવાનો અર્થ એવો નથી કે માની લીધું, નહીં. સ્વીકાર કરવું એટલે જીવન અને મૃત્યુ, જન્મનો હરખ નહીં હોય અને મૃત્યુનું દુઃખ નહીં હોય, એની વચ્ચે જે જીવે, પુણ્યમાં જેને કોઈ રસ જ નહીં હોય અને એના વિચાર દ્વારા પણ જે પાપ નહીં કરતો હોય, એની વચ્ચે જે જીવે, સુખ અને દુઃખ સાથે કોઈ લેવા દેવા જ નહીં હોય, જે એની મસ્તીમાં જીવે, કોઈ પણ કામ એ સુખ માટે નહીં કરે અને એની કોઈ પણ ક્રિયા કોઈના દુઃખ માટે નહીં હોય, કુદરતી કામમાં ચાલતી હોય, એને કહેવાય ના થયું. એટલે તમે ગીતા ખોલજો, એ ગીતામાં ઘણી 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 બધી જગ્યા ઉપર યોગી 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 શબ્દ આવે. કઈ કેટલી વાર ગીતાના કંઈક કેટલાક શ્લોકની અંદર યોગ શબ્દ આવ્યો છે, યોગી યોગ યોગી યોગ. અને એકાદ શ્લોક છે તેમાં લખ્યું છે કે યોગી કેવો હોવો જોઈએ, તો સમશીતોષ્ણ ભાવવાળો, જેનો ભાવ સમશીતોષ્ણ છે, ગરમ પણ નહીં અને ઠંડો નહીં, એને સમશીતોષ્ણ કહેવાય. સમભાવ, કે જે કોઈ વસ્તુ જોઈને હરખમાં પણ નહીં આવે અને કોઈ વસ્તુ જોઈને જે દુઃખમાં પણ નહીં પડે, મધ્યમાં જીવે, એવો મધ્યમાં જીવવાળો સમશીતોષ્ણ ભાવવાળો જેની અવસ્થા થઈ ચૂકી છે, એ સમશીતોષ્ણ ભાવની અવસ્થા એ યોગની અવસ્થા. અને એવો નાથ યોગી આ જગતના અને જીવનના ક્રમ અને નિયમને એ સ્વીકારીને જીવે. અને એટલા માટે જ્યાં જન્મ હોય અને મૃત્યુ હોય, જન્મનું સુખ નહીં અને મૃત્યુનું દુઃખ નહીં, જન્મ અને મૃત્યુની વચ્ચે જીવનમાં જીવતું, જેને જન્મ અને મૃત્યુ સાથે લેવા દેવું નથી, એને જીવન સાથે લેવા દેવું. એટલે નાથોની દિનચર્યા જુઓ તમે, તો જેટલી યોગ સાધના મેળવી તેમાંથી બધાને જીવન આપવાનું કામ કર્યું. પશુ આવે, પક્ષી આવે, પ્રાણી આવે, જીવન, એને જીવન આપે. કોઈને જન્મ આપવાની જરૂર નથી, એ પ્રકૃતિ આપે. કોઈને મૃત્યુ આપવાની જરૂર નથી, એ પણ પ્રકૃતિ આપશે. આપણા હાથમાં શું છે? આપણા હાથમાં જીવન આપવું.
એટલે યોગીની તમામ સાધનાઓ એ જીવન આપવામાં માને, એ જન્મ ને મૃત્યુમાં નથી માનતો, એ જીવન પૂરું પાડવાનું. એટલે તમે જુઓ કે મચ્છેન્દ્રનાથનો ફોટો છે, મચ્છેન્દ્રનાથના ફોટામાં બકરી પણ છે અને વાઘ પણ, સિંહ પણ બેઠો. હવે સિંહ જો બકરીને જોયે તો ફાડી ખાય, અને બકરી સિંહને જોઈએ એટલે ત્યાં ઊભી નહીં રહી, ભાગી જાય. પણ એ બંનેની બાજુમાં મચ્છેન્દ્રનાથ છે વચ્ચે. એટલે તમે વિચાર કરો કે એની છત્રછાયા કેવી છે યોગીની, કે સિંહ બેઠો છે પણ એને બકરી સાથે કોઈ લેવા દેવા, એમાં આસક્તિ જ નથી, અને બકરી બેઠી છે તો એને સિંહનો ભય નથી, એની વચમાં છે, એની બાજુમાં બેસાઈ ગયા, કે એના સાનિધ્યમાં આવતા આ વેર પણ ભૂલી જવાય. એવો સમ શીતોષ્ણ એને કહેવાય. એટલે એ જે નાદ યોગી છે તે બેની વચ્ચે જીવન આપવામાં માંડે. સિંહને પણ જીવન છે અને બકરીને પણ જીવન છે. એટલે જન્મ ને મૃત્યુ નહીં, જીવન આપવાનો જ નપ્પ, સુખ અને દુઃખ નહીં, આનંદ આપવામાં જે માંડે, જેની પાસે આવો એટલે આનંદ મળે. સુખ અને દુઃખ નથી, એવી જ વસ્તુ આપે જે તમને આનંદ. એટલે સુખ અને દુઃખની વચ્ચે એની સિદ્ધિઓ તમને આનંદ આપવા માંડે. એટલે દાદા માટે એવું કહેવાય કે દાદાની પાસે જે પણ આવતા હતા એ બધાને આનંદ થતો હતો. કોઈ એમ નથી બોલ્યું કે અમે દાદા સુખી થઈ ગયા છે. સુખી થઈ ગયા છે બોલવાવાળા ને તે બધા દુઃખી પણ થયા જ છે. આપણે જો પૈસા માંગવા માટે આવતા હોય ને તો તમે સુખી થવા માટે આવો. હા, પણ એટલું યાદ રાખજો, પૈસા માંગીને છેલ્લે તો દુઃખ મળે. તમે જમીન જાયદાદ મેળવવા માટે આવતા હોય ને તો સુખ માટે આવો, પણ એમાં કંઈ ને કંઈ ઘરમાં પ્રોબ્લેમ પડે ને એટલે દુઃખ મળે. એટલે સુખ અને દુઃખમાં એ આનંદ આપવામાં માને, એની તમામ સિદ્ધિઓનું સાનિધ્ય જ તમને આનંદ આપે. એટલે યોગી આનંદમાં જીવે, વાસ્તવિકતાનો સ્વીકાર કરે પણ આનંદ આપે, વાસ્તવિકતાનો સ્વીકાર કરે પણ જીવન આપે. એ જ પ્રમાણે એની પાસે તમે જાઓ તો જ્ઞાન અને અજ્ઞાન એ બંનેનો સ્વીકાર કરે. એવું છે કે કોઈ યોગીએ હંમેશા જ્ઞાનીનો જ સ્વીકાર કર્યો હોય? એની પાસે અજ્ઞાની માણસ પણ, એ અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવે ને જ્ઞાનીને પરમ જ્ઞાની, પણ એવું એ કરતો નથી કે જ્ઞાની આવે તેને સ્વીકાર કરે કે જેથી જ્ઞાનીઓ મારી સાથે રહે તો મારું નામ વધે. નહીં, તમે દાદાના જીવન ચરિત્રને તમે જોઈ લો, ગામડે ગામડે ફેર્યા છે, એવા એવા ખૂણાના ગામડા જે લોકોને પોતાનું નામ પણ લખતા નહીં આવું, પણ એવાની વચ્ચે ફરીને પણ લોકો ત્યારે કહેતા કે દાદા તમારામાં આટલું બધું જ્ઞાન છે તો તમે આદિવાસી વિસ્તારની અંદર ફરીને આવા ગરીબ માણસોને, અજ્ઞાની માણસોને તમે જ્ઞાન આપીને તમને શું મળશે? કઈ રૂપિયા નહીં મળે તમને, તમારી પ્રતિષ્ઠા નહીં વધે. તમે મોટા વર્ગમાં જાઓ, પૈસાદાર વર્ગમાં તમે ફરો, અને પૈસાદાર વર્ગની અંદર જો તમે ફરશો તો તમારું નામ થશે. તો દાદાએ સ્પષ્ટ કીધું કે હું મારું જ્ઞાન વેચવા નથી નીકળ્યો, હું મારું જ્ઞાન વહેંચવા નીકળ્યો છું, બધાને વહેંચવા આવ્યું. અને જેમ પ્રસાદ વહેંચવામાં આવે તેમ હું વહેંચું છું, હું મારા જ્ઞાનને વેચતો નથી. અને આજે તમે જુઓ એ જે પણ અજ્ઞાની માણસો હતા તે આજે બધા જ્ઞાની થઈને ભક્તિ કરે છે. અમે પેલા સ્કૂલની અંદર ભણતા ને તો ટ્યુશનમાં જતા તો બધા ઘણા બધા શિક્ષકોના રિઝલ્ટો બહુ સારા ટ્યુશન આપે તે, એટલે એને તો આપણે પૂછવા જઈએ ને કે ભાઈ મને ટ્યુશન આપશો કે ગણિત અને વિજ્ઞાન ઇંગ્લિશ, તે શિક્ષકો કે ટ્યુશન આપીએ પણ તમારા 70% ઉપર માર્ક હોય ને તો જ એમ કે અમે ભણાવ્યું. તો કેમ એમ કે નહીં એમ કે 50-55-60% વાળા સુધી નાની નહીં ભણાવીએ, કારણ કે એ લોકોને ભણાવે ને તો એ લોકોમાં ઉતરે નહીં, 70% ઉપર હોય ને તેને જ અમે બેસાડીએ જેથી 100-100% અમને રિઝલ્ટ મળે. હવે તમે મને કહો કે એવા શિક્ષકનું કોઈ કામ કરું જેને આવડતું જ છે ને તેને જ તમે શીખવવાના, તો પછી અભણ માણસો ક્યાં જવાના? એટલે ના એમ કે અમે એમ કે 70% ઉપર હોય ને તેને ટ્યુશનમાં. હવે મારા કોઈ દિવસ 70% આવેલા જ નહીં, એટલે આપણે નક્કી કરી લીધું કે આના જવાનો કોઈ ફાયદો નથી, કારણ કે એ ભલે 70% વાળાને ભણાવે પણ એનો અર્થ એમ થઈ ગયો જેને આવડે તેને જ ભણાવે.
આપણે તો 45-50-55 ની એવરેજ વાળા માણસ, એટલે આપણે બીજાને તપકાયું. હવે જે 70-75% વાળા તેનતા 10 સ્ટુડન્ટ આવે, ફી ભારે લે, 10 સ્ટુડન્ટ આવે, બધા હોશિયાર સ્ટુડન્ટ, એટલે એનું રિઝલ્ટ 100% બોલ. અને 45-50-55-60% વાળા ને ત્યાં 100-100 છોકરાઓ જાય, એનું રિઝલ્ટ 100 માંથી 40 જણા પાસ. અને બહુ ગીચમાં જાય ને એટલે બેહવાની બી તકલીફ પડે, પછી આમાં બેહવું પડે. હવે મને તમે કહો, તમારું કામ શિક્ષકનું છે, તમે વિદ્યાર્થીને શીખવા બેઠા છો, તમે સાક્ષરતાનું જ્ઞાન આપો છો, એટલે જેને કંઈ જ નથી ખબર તે પણ તમારી પાસે આવીને 80% થવો જોઈએ. 40-45% સ્ટુડન્ટ તમારી પાસે 80% થાય તે કામ શિક્ષકનું હોય? કે પછી 75% સ્ટુડન્ટને તમે 78% અવલો કરે એટલો ખાલી 3 જ માર્ક વધારે તમે? એટલે યોગી એવો નહીં હોય, એ અજ્ઞાનીનો પણ સ્વીકાર, એ જ્ઞાનીનો પણ સ્વીકાર. અને અજ્ઞાની અને જ્ઞાની બંનેને સાથે રાખીને એ બંનેને પરમનું જ્ઞાન આપે, મોક્ષનું જ્ઞાન આપે, એનું નામ કહેવાય યોગી. એ સ્ત્રી અને પુરુષનો ભેદ નહીં કરે કે મને પુરુષો જ જોઈએ ને મને સ્ત્રીઓ જોઈએ, નહીં. એ પુરુષ અને સ્ત્રીનો ભેદ નહીં કરતા, એ બંનેની અંદર ફક્ત આત્માને જોઈએ કે આત્મવત સર્વભૂતેષુ, એ આત્માનું કલ્યાણ કરવામાં માને. સ્ત્રી પુરુષ પશુ પંખી એમાં એનો ભેદ હતો નથી. એટલે તમે જુઓ આપણે આશ્રમની પરંપરા કે અહીંયા કોઈ પુરુષની લાઈન અલગ કે કોઈ સ્ત્રીની લાઈન અલગ એવું છે અહીંયા તમારી વચ્ચે? તમે તમારી આજુબાજુ જુઓ કોણ કોણ બેઠા છે, તમારી બાજુમાં પુરુષો પણ છે અને તમારી બાજુમાં સ્ત્રીઓ. તમે તમારી આજુબાજુમાં જોઈ લો, અહીંયા બેસનાર પતિ પત્ની પણ સાથે નથી બેઠા, પત્ની અહીંયા બેઠી છે, પતિ ત્યાં ખૂણામાં છે. વિચાર કરો, સત્સંગ પતે ને પછી હોદવાનું પણ નથી, દર્શનમાં કઈ લાઈનમાં કોણ પહેલો આવે ને કોણ બીજું આવે, ના પાછા જમવા બેસે ત્યારે પાછા હાથે થઈ જાય છે, રસોડું આવે ત્યાં ભેગા. પણ તમારી આજુબાજુ જુઓ તમે કોની કોની હાથે, 100 જોડે છે કે ક જોડે ખબર પડે તમને? કોઈ વિકાર જ નહીં. અને આટલી દુનિયાભરની મોટી મોટી શિબિરો ચાલે ને મોટી મોટી કથાઓ ચાલતા વચ્ચે ભાગ પડે આ સ્ત્રીનો અને આ પુરુષ. અને દાદા હંમેશા કહેતા, તમે સ્ત્રીની કેડર બહુ અલગ બનાવો ને પુરુષની અલગ બનાવો ને તો ની મનમાં આવવાનું એને તે પણ આવે. કોણ કોણ બેઠું છે, ઘરવાળી ક્યાં બેઠી છે, એની બાજુમાં કોણ છે, આ બધું પણ ધ્યાન આવે. ની જવાનું હોય તે પણ ધ્યાન આવે, વિકાર નથી આવવાનો તે પણ ત્યાં ઉભો થાય. સ્ત્રીઓમાં પણ આ રીતનો વિકાર, તમે ભેદ પાડો એટલે ત્યાંથી વિકાર ઉભો. આપણી તો 55 વર્ષની પરંપરા બોલે છે કે કોઈ પણ દિવસ સ્ત્રી અને પુરુષનો ભેદ નહીં, બધા પુરુષ આત્મા. આની અંદર ગીતાનો શબ્દ છે, પુરુષ બધા જ આત્મા છે અને બધા આત્માઓ અહીંયા બેસે છે, કોઈ અહીંયા સ્ત્રી નથી અને કોઈ અહીંયા પુરુષ નથી, વિકાર ભાવ જ. તો જે નાથ યોગી હોય, જે વાસ્તવિકતાનો જેને સ્વીકાર કર્યો હોય, જે બધી બાજુ સમ હોય, તે બેની વચ્ચે એ આત્માને જોઈએ, એ સુખ અને દુઃખની વચ્ચે એ આનંદને જુએ છે, જીવન અને મૃત્યુ અને જીવનને જન્મની વચ્ચે એ જીવનને જુએ છે. એટલે જે સમશીતોષ્ણ ન રહી શકે, જેની પોતાની તમામ ઇન્દ્રિયોને જેણે નાથી દીધેલી છે પણ યોગથી અધિકૃત અને ગુરુથી અભિભૂત જ્યાં થયેલી છે, એને નાથ યોગી તરીકે ઓળખવામાં આવે. આજે આપણી જે પરંપરા છે આ નાથ પરંપરા છે, આમાં સહજ યોગ છે. આમાં કોઈ સાધુ સંન્યાસીઓ પ્રખર અનુષ્ઠાન કરે છે એમાં પણ બે વિભાગ છે, એક સંન્યાસ પરંપરા છે અને બીજી આપણી સામાજિક પરંપરા છે. સંન્યાસ પરંપરાની અંદર જે સંન્યાસ લે છે એને 5 ગુરુ કરવા પડે, એને કાનમાં કુંડલ ધારણ કરે, ભગવા પહેરે, એ બધાથી વિરક્ત રહીને એની સાધના કરે, એને નાથ શબ્દ આપવામાં આવે. અને જે ભગવા પહેરતા નથી, જેને કાન છેદાવ્યા નથી, જે પોતાની સામાજિક પરિવારની વચ્ચે રહીને જે સમાજ સેવા કરે, જે પોતાની સાધનાઓને એમાં ઉપયોગ કરે, તેને ઓગળ તરીકે ઓળખવામાં આવે. એટલે ઓગળનો પણ સ્વીકાર થયો છે અને સંન્યાસીનો પણ સ્વીકાર. અને એ નાથ પરંપરાની અંદર આપણે બધા જ, એટલે આપણે તો ખરેખર ગર્વ લેવો જોઈએ
કે જે વાસ્તવિક સ્વીકાર કરવાવાળી જે પરંપરા છે, વાસ્તવિક સ્વીકાર કરવાવાળી જે જગતમાં પણ રહે છે અને જેણે આ જગતને જન્મ આપ્યું છે એ જગદીશને પણ જે જાણે છે, તેવી વાસ્તવિક પરંપરાની અંદર આપણે બધા જ અહીંયા આવી ગયા. એટલે આપણા માટે આ ગર્વનો વિષય છે કે આપણે કોઈ ત્રીજી ચોથી પરંપરામાં ન, પણ વાસ્તવ પરંપરામાં. અને આમાં તો સહજ યોગ છે કે સિદ્ધ પુરુષે સાધના કરવાની અને પોતાની તમામ સાધનાઓ એ પોતાના શિષ્યોના જીવન માટે એણે વાપરી કાઢવી. નાથ સંપ્રદાયની અંદર બે પરંપરાઓ, બે પ્રકારના શિષ્યો છે. એક છે બિંદુ પરંપરા અને બીજી છે નાદ પરંપરા. એનું ચરિત્રનું દર્શન તમે નવનાથ ચરિત્રમાં કરો. બિંદુ પરંપરા એટલે ગુરુના વિધિયમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર, ગુરુ સંસારીઓ હોય ને એના વિધિયમાંથી પુત્ર ઉત્પન્ન થાય તેને બિંદુ પરંપરા કહેવાય, એ બિંદુ શિષ્ય કહેવાય, કે જે ગુરુના વિધિયમાંથી પેદા થયો છે. એને ગુરુની યોગિક શક્તિ તો મળે જ છે પણ ગુરુની શારીરિક શક્તિ પણ એને મળે. અને ગુરુ ગીતામાં લખ્યું છે કે ગુરુપુત્ર એ સિદ્ધ જ હોય. અને બીજું છે નાદ શિષ્ય. નાદ એટલે મંત્ર આપીને જેને શિષ્ય કરો. આ મંત્ર એ પણ વિરિય છે, એ મંત્રનો જાપ કરતા એ મંત્રનો પ્રભાવ થાય એટલે આપણી અંદર કુંડલીનું ઉઠાન થાય. એટલે મંત્ર એ પણ વિરિય છે પણ એને મંત્ર વિજય કહેવાય. અને જ્યારે ગુરુ શિષ્યના કાનમાં મંત્ર આપે ત્યારે એનો સંકલ્પ પુત્ર બને, એને મંત્ર આપે એટલે મંત્ર પુત્ર કહેવાય. ગુરુ બે પ્રકારને દીક્ષા આપે, એક બિંદુ શિષ્યને પણ આપે અને નાદ શિષ્યને પણ. ગુરુની ગાદી બેમાંથી કોઈ પણ એક સાચવી શકે, જે ગુરુપુત્ર હોય તે પણ સાચવી શકે અને ગુરુએ જેને મંત્ર આપીને પુત્ર બનાવ્યો હોય એ પણ સાચવી શકે. એટલે તમે નાથ પરંપરા જુઓ તો ગોરક્ષનાથ એ મંત્રપુત્ર છે કે ભસ્મ આપી અને ગોબરમાં ફેંકી પણ એમાંથી સંતાન પેદા થઈ. પછી ગોરક્ષનાથ બહાર કાઢે મચ્છેન્દ્રનાથ એને અને કાનમાં મંત્ર આપે. એટલે મંત્રપુત્ર ખરો પણ સંકલ્પ પુત્ર પણ. દરેક મંત્રપુત્ર સંકલ્પ પુત્ર બની નથી શકતા, બહુ ઓછા મંત્રપુત્રો હોય જે સંકલ્પ પુત્ર જેની પાસેથી ગુરુ કામ કરાવે. કારણ કે અમુક સંકલ્પ માટે અમુકનું નિર્માણ થાય, અમુકનું સંકલ્પ માટે અમુકનું નિર્માણ થાય. એટલે ગોરક્ષનાથ, ભર્તુરીનાથ, જલંધરનાથ, કાનીફાનાથ જે બધા અયોની સંભવ હતા એ બધા નાદ પરંપરા, એને મંત્રપુત્ર કહેવામાં, અને મંત્રપુત્રમાંથી સંકલ્પ પુત્ર. જ્યારે તમે જોશો તો ધર્મનાથ જેની આજે બીજ છે એ ધર્મનાથ એ મચ્છેન્દ્રનાથનો પુત્ર છે. એ મચ્છેન્દ્રનાથ રેવતી રાણી પાસે જાય છે, ત્રિવિક્રમને ઉભો કરે અને ત્રિવિક્રમના દેહમાં જાય અને પછી જે સંતાન થાય એ ધર્મનાથ. તો ધર્મનાથ મીનનાથ એ મચ્છેન્દ્રનાથનો એ બિંદુ પુત્ર છે, ધર્મનાથ એ મચ્છેન્દ્રનાથનો બિંદુ પુત્ર છે કે જેની અંદર મચ્છેન્દ્રનાથ શારીરિક રૂપે ત્યાં જોડાય પણ એને પણ શિષ્ય બનાવવામાં આવ્યું અને એને પણ સિદ્ધિ આપવામાં આવી. એટલે ધર્મનાથ અને મીનનાથ એ બિંદુ પરંપરા અને ગોરક્ષનાથથી લઈને જે બીજા છે તે બધા મંત્ર પરંપરા અને નાદ પરંપરા. નાથ સંપ્રદાયની અંદર યોગીઓ પ્રખર તપ કરે અને પ્રખર તપ કર્યા પછી એને સહજમાં ત્રણ સિદ્ધિ મળે. આ ત્રણ સિદ્ધિ ફક્ત નાથ સંપ્રદાય પાસે, એ કોઈ બીજા પાસે નથી. એમાં પહેલી સિદ્ધિ છે વિભૂતિ યોગ. વિભૂતિ યોગ એટલે ભસ્મ યોગ કહેવામાં, કે ભસ્મને સિદ્ધ કરે. એ ભસ્મ સિદ્ધ થાય એટલે એની અંદર મંત્ર હોય તે બીજ મંત્ર હોય, એ બીજ મંત્રનું આવાહન કરે, એ મંત્રમાંથી જેનું કામ કરવાનું હોય તે દેવતાનો વીર્ય મંત્ર બોલવામાં અને પછી એ ભસ્મ આપવામાં આવે અને એ ભસ્મ પ્રાસન કરે એટલે રોગ પણ સારા થાય, સંતાન હોય તો એને સંતાન પ્રાપ્તિ થાય. પણ એ ખાલી ભસ્મથી નથી થતું, એના
અંદર પણ એવો પાવર હોવો જોઈએ કે પોતાના હાથથી જ્યારે આપે ત્યારે પોતાના હાથની ઉર્જા એ પણ એ ભસ્મ સાથે જોડાય, પોતાનું તપ પણ એની સાથે જોડાય. એને કહેવામાં આવે વિભૂતિ યોગ. નાથ સંપ્રદાયના ધૂણામાં જે ભસ્મ હોય આ વિભૂતિ છે. પણ ગુરુ જ્યારે વિભૂતિને હાથમાં ઉચકીને આપે પોતાના હાથથી, એટલે આ ભસ્મ એ વિભૂતિ બને. એટલે હું જે ગાયત્રી બનાવી તેમાં લખું છું, ઓમ ચૈતન્ય ભસ્મ વિભૂતે વિદ્મહે ત્રિવિધ તાપ વિમોચન સ્વરૂપાય ધીમહિ તન્નો નાથ પ્રસાદ. ગુરુનાથમાં આવતા એ પ્રસાદ. બાકી આપણે વિચારતા હોય કે આ ધૂણામાંની ભસ્મ છે આપણે લઈને લગાવી દઈએ, એમ નહીં, એ ભસ્મ જ છે. પણ એ ભસ્મ ભભૂતિ ક્યારે બને? કે જ્યારે ગુરુ પોતાના હાથમાં લઈને આપે ત્યારે. એટલે એમાં ભસ્મથી બધું જ સિદ્ધ થાય, પણ એમાં એની યોગ શક્તિ પણ એની સાથે જોડાય. એટલે એક સિદ્ધિ છે વિભૂતિ યોગ. બીજી સિદ્ધિ છે બિના પંખ ઉડન, કે ગુરુ અહીંયા જ બેસે પણ એક દેહ અહીંયા મૂકે અને બીજો દેહ ધારણ કરીને જ્યાં જવું હોય ત્યાં જાય. એને કહેવાય બિના પંખ, કે પાંખ વગર ઉડીને જાય. અને દાદાનું તમે ચરિત્ર વાંચો તો એમાં કઈ કેટલા દાખલાઓ છે કે બ્લડની જરૂર પડી અને દાદા કહીને બ્લડ આપી આવ્યા, અને એ બ્લડ જઈને આપી આવ્યા, અને અહીંયા દાદા બતાવે છે કે જો મેં બ્લડ આપી આવ્યું, અને પેલી બાજુ પેલો ભાઈ કહે છે કે ભાઈ કોઈ કાળી ટોપી વાળા આવેલા અને મને બ્લડ આપીને ગયા. હવે એમાં 100-100 કિલોમીટરનો તફાવત છે. પાછું આ બધું દાદા પણ નિશાન બતાવે છે ને પેલા લોકો પાછા કહે છે આવું કોઈ આવેલું અમને ખબર નહીં, અને પછી જયારે ફોટો બતાવવામાં ત્યારે કે હા આજ ભાઈ આવેલા ને બસમાં લોહી આપીને જતા રહી. ચાલો આને શું કહેવાય? તો આને બિના પંખ ઉડન. અને બિના પંખ ઉડન જયારે થાય ત્યારે એકાંતવાસની અંદર થાય. જયારે ગુરુ એકાંતમાં જતા રહે પછી આખા બ્રહ્માંડની અંદર એનો પાવર ફરતો હોય તે જોવે ક્યાં જવા જેવી જરૂર, અને ત્યારે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ત્યાં જાય. એક શરીર ત્યાં રાખે ને બીજું શરીર લઈને જાય. આ સિદ્ધિ ફક્ત નાથ સંપ્રદાયમાં છે. અને ત્રીજી મહાન સિદ્ધિ છે જેને કહેવાય પરકાયા પ્રવેશ. આ પરકાયા પ્રવેશની સિદ્ધિ એ શ્રેષ્ઠ સિદ્ધિ છે. બહુ ઓછા પાસે હજારો હજારો વર્ષનું તપ કરે તો પણ એ મળતી નથી, પણ નાથ સંપ્રદાયમાં સહજ સિદ્ધિ છે પરકાયા પ્રવેશ. અને પરકાયા પ્રવેશ એટલે પોતાનું શરીર અહીંયા જ મૂકવાનું, પણ એ શરીર અહીંયા મૂકીને પોતાના આત્માને બહાર કાઢીને બીજાના શરીરની અંદર દાખલ કરી દેવું. એનું નામ કહેવાય પરકાયા પ્રવેશ. અને એ પરકાયા પ્રવેશની સિદ્ધિ એ પ્રખર સિદ્ધિ છે નાથ સંપ્રદાય. તમે આખો ઇતિહાસ જોઈ આવજો, પુરાણો વાંચી આવજો, બલબલું તમે વાંચી આવો, એમાં તમને ખબર પડશે કે એ પરકાયા પ્રવેશ એક મચ્છેન્દ્રનાથે કરેલો, એ સિવાય બીજા કોઈ યોગીએ કર્યો નથી પરકાયા. અને આ કલયુગની અંદર પરકાયા પ્રવેશ એ આદ્ય શંકરાચાર્ય એણે એકવાર પરકાયા પ્રવેશ. આ બે જ વિભૂતિ આ દુનિયામાં છે જેણે પરકાયા પ્રવેશ આ દુનિયાને કરી બતાવ્યો છે. અને એમાં પહેલા મચ્છેન્દ્રનાથ, ત્રિવિક્રમ રાજાના દેહમાં મચ્છેન્દ્રનાથ જાય, એ બંને જણા પ્રયાગમાં જાય મચ્છેન્દ્રનાથ અને ગોરક્ષનાથ. અને બંને જણા પ્રયાગમાં જાય અને જેવા એ રાજ્યમાં દાખલ થાય કે તરત જ એમને સમાચાર આવે છે કે આ રાજ્યનો રાજા ત્રિવિક્રમ એ અવસાન પામ્યો. રાજાને અવસાન પામેલો જો એટલે આખી પ્રજા દુઃખી થાય કે આના જો બીજો કોઈ રાજા નહીં મળે ને આ એ મરી ગયો. એટલે રાજા ગયો એનું દુઃખ તો છે જ, પણ હવે પછી પાછો આવો રાજા મળશે કે કેમ? અને એનું એક જ કારણ કે રાજાને કોઈ સંતાન નથી, તો આવો રાજા મળે નહીં ને હવે પછી કોણ કરશે? એનો સંતાન તો છે નહીં, એટલે આખી પ્રજા દુઃખી થવામાં. એટલે એ વસ્તુની ખબર મચ્છેન્દ્રનાથ અને ગોરક્ષનાથને પડી, ગામને પાદરે હતા. એટલે એમણે વિચાર કર્યો કે આપણે અહીંયા આવ્યા ને આવું અપશુકન થાય અને રાજા જતો રહે, એટલે ગોરક્ષનાથને બહુ દુઃખ લાગે. એટલે ગોરક્ષનાથ મચ્છેન્દ્રનાથને કહે કે તમે ગમે તે કરો પણ રાજાને જીવતો કરો, આપણે તો બહુજન હિતાય માટે જન્મેલા છે ને આપણા આવવાથી આવું થાય, આ રાજ્ય અનાથ થઈ જાય, જ્યાં આપણે પગ મૂકીએ ત્યાં બધા સનાથ, તમારે કંઈક તો કરવું પડશે. તો ત્યારે મચ્છેન્દ્રનાથ કહે છે કે ઊભી રહે હું જોઉં કે પહેલાં તો આ રાજાનું આયુષ્ય છે કે નહીં. એટલે આંખ બંધ કરીને જોયે, કંઈ બોલતા નથી. એટલે ગોરક્ષનાથ કહે છે ગુરુદેવ તમે કેમ બોલતા નથી? તમારે જો જીવતો નહીં કરવું હોય તો હું કરી દઉં,
હું એના શરીરમાં પ્રવેશ કરીશ. ત્યારે મચ્છન્દ્રનાથ કહે છે, ગોરક્ષનાથ જરાક ધ્યાન લગાવો અને પછી જુઓ કે રાજા તો બ્રહ્મલીન થઈ ગયો, અને જે બ્રહ્મલીન થઈ ગયો હોય તેને પાછો લવાતો નથી. જે મોક્ષ થઈ ગયો હોય તો એનું આયુષ્ય થોડું પડેલું રહે, જેનો મોક્ષ થાય એનું આયુષ્ય થોડું બચેલું રહે. આ શરીરમાં જ એનો મોક્ષ થઈ જાય પણ થોડું આયુષ્ય એનું બાકી હોય તો 2-5 વર્ષ માટે આવી શકાય, એમાં જઈ શકાય. પણ બ્રહ્મલીન થઈ ગયો છે, જેમ ખાંડ દૂધમાં ઓગળી જાય પછી ખાંડ રહેતી નથી, ત્યાં તો બ્રહ્મલીન થઈ ગયો છે, એટલે અમે અહીંયાથી આયુષ્ય જ નથી. તો અમે કઈ રીતે જવું ને કઈ રીતે કરવું? એને જીવતો કરાય એવું છે જ નહીં. 2-5 વર્ષ બાકી હોય તો એને જીવ લાવીએ, પણ અમે એ નથી. તો પણ ગોરક્ષનાથ જીદ પકડે કે મારે બીજું કઈ નહીં, તમે નહીં કરો તો હું બેઠો કરીશ. એટલે મચ્છન્દ્રનાથ કે તું ચિંતા નહીં કર, જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારે નહીં ગભરાવું. તો શું કરવાના પર કયા પ્રવેશ? એટલે મચ્છન્દ્રનાથ કહે છે, આ મારું ખોળિયું છે અને 12 વર્ષ સુધી સાચવજો. એક વાર પરકાયા પ્રવેશ કર્યા પછી અમુક સમય સુધી અવાશે નહીં. તો આ મારું ખોળિયું સાચવજો, 12 વર્ષ પછી હું પાછો આ ખોળિયામાં આવીશ. પણ ત્યાં સુધી એને કોઈ ક્ષતિ નહીં થાય એનું ધ્યાન તારે રાખજો. મચ્છન્દ્રનાથના ખોળિયું મૂકે છે અને એમાંથી પોતાનો આત્મા કારણ સ્થૂળ શરીર, કારણ શરીર સૂક્ષ્મ, સ્થૂળ શરીર કારણ શરીર મહાકારણ શરીર, એકદમ સૂક્ષ્મ રીતે એનો પ્રાણ કાઢે જ અને શરીરની બહાર જઈને પોતાનો પ્રાણ ત્રિવિક્રમ રાજાના દેહમાં મૂકે. ત્રિવિક્રમના શરીરમાં મચ્છન્દ્રનાથનો આત્મા, એટલે ત્રિવિક્રમ રાજા બેઠા થઈ ગયા. એટલે બધા જાણી ગયા કે આ તો ખરેખર ચમત્કાર થયો, યમરાજ ચૂકી ગયો. અહીંયા યમરાજ ચૂકી ગયો, રાજા પાછા આવી ગયા, આપણી બધાની પ્રાર્થના કબૂલ થઈ ગઈ, ચમત્કાર. બધા રાજાને વાત તે કરતી લઈ ગયા. મચ્છન્દ્રનાથ પાછું જાણે જ છે કે એ નથી, આ હું છું. વાત તે કરતી લઈ જાય, મહેલમાં જાય, રાણીને મળે છે. હવે રાણીને મળે છે પણ એનાથી થોડા સાવધ રહે, કારણ કે પરકરાયા પ્રવેશમાં એવું છે કે એકવાર પરકરાયા પ્રવેશ થઈ ગયો જે બીજાની કાયામાં, હવે એ કાયાની અંદર પણ માયા તો ખરી ને બીજાની, હવે એની અંદર જો આત્મા લિપ્ત થઈ ગયો તો એ ત્યાંથી છોડીને આવવાનું નામ નહીં લઈ પાછું, એને તો પાછું આમાં આવવાનું. એટલે તમે જોજો, એક ઘર છોડીને આપણે બીજા ઘરમાં જઈએ ને પછી પેલું ઘર ભૂલી જઈએ, આમાં પણ એવો જ ઘાટ છે. કે આ બાજુથી ગઈને પેલી બાજુ ગયા ને પેલી બાજુ મજા પડી ગઈ તો આ બાજુ ગયું બધું પછી. એટલે મચ્છન્દ્રનાથ જાય તો છે પણ કોઈ વિવાદમાં ધ્યાન આપે નહીં, રાજકાજમાં થોડું ઓછું ધ્યાન આપે, બતાવે છે કે હું રાજા જ છું, શરીર મારું એ જ, પણ એ બધાથી થોડા અલિપ્ત થાય, કોઈ માયામાં ફસાતા નથી. હવે ધીમે 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 મચ્છન્દ્રનાથ જાણી લે છે કે રાજા જે ગયો છે તેની પાછળ એને કામના છે કે આ રાજ્યનું શું થાય, અને રાજ્યનું શું થાય એના માટે એને વારસદાર આપવો. એટલે ધીમે 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 મચ્છન્દ્રનાથ એ કામકાજમાં પૂરવાય છે રાજ્યના, અને રેવતી રાણીને પોતાનું સંતાન આપે છે. એ સંતાનનો જન્મ થાય છે, અને એ સંતાનનો જન્મ થાય એનું નામ ધર્મનાથ પણ, એને મંદિરે પણ લાવવામાં આવે. ત્યાં પણ મચ્છન્દ્રનાથને ત્યાં ગોરક્ષનાથ ખોળિયું સાચવીને બેઠેલા છે, ખોળિયું મૂકી દીધું છે મંદિરના કારણ નીચે ગર્ભગૃહની અંદર, અને બેઠા છે, બધી હલચલ જાણી લે છે. અને ત્રિવિક્રમના દેહમાં જે મચ્છન્દ્રનાથ છે પોતાના દીકરાને લઈને જતા રહે છે. હવે આ બાજુ આ બધો સમારંભ ચાલે, એટલે જ્યારે પેલા છોકરાને લાવીને પગે પડાવતા હોય એટલે ત્યારે ત્યાંની પૂજારણને આ બધી વસ્તુની ખબર હોય છે, એ હશે જ કે જો તેને અહીંયા લાવીને પગે પડાવે છે, પણ જેને આ જે તારી સાથે છે એ ત્રિવિક્રમ નથી, એ તો મચ્છન્દ્રનાથ. એ રાણીને ખબર પડી જાય, એટલે ભાઈ રાણી બધી શોધખોળ કરે અને પૂછે કે કેમ તું હસી, અને બધી પ્રાણદંડ ને આ દંડ ને તે દંડ નો બીક બતાવીને માહિતી બધી માંગે. આ બાજુ ગોરક્ષનાથને ખબર પડે છે કે ગુરુદેવ બરાબર છે, ત્યાં આ ખોળિયું અહીંયા મૂકવું અને પૂજારણને ભાર સોંપો અને ત્યાંથી નીકળી જાય. અને એમ પણ કહેવાય કે યોગી તો ચલતા ભલા. કોઈ પણ દિવસ એવું કહેવાય છે ને કે બહેતા પાણી નિર્મલા, બંદા ગંદા હોય, કે જે વહેતું પાણી હોય તે ચોખ્ખું, બહેતા પાણી નિર્મલા, બંદા ગંદા હોય, યોગી તો રમતા ભલા, તાકે ન લાગે કોઈ કલમ.
કે યોગી તો રમતો જ સારો, ચાલ ચલતા ભલા. બહેતું પાણી એ નિર્મલ પાણી કહેવાય, બંધ પાણી હોય તો ગંદુ. એટલે યોગી ફરતો જ રહે, કોઈ જગ્યા પર મોં માયા નહીં દગાડે. એટલે ત્યાં દેહને મૂકી દીધો, નહીં તો ફરવા નીકળી, અને વિશ્વાસ મૂકી દીધો, ફરવા નીકળી ગયો એમના કામમાં. અને આ બાજુ બધી વાત જાણી લીધી. અને એ રાણીને થયું કે આ દેહમાં જો પાછા મચ્છરનાથ જતા રહેશે 12 વર્ષ પછી, તો ત્રિવિક્રમ રાજાનો દેહ પાછો નષ્ટ થઈ જશે. એટલે એક કામ થાય, મચ્છરનાથને અમજ રખાય અને આ દેહને ટુકડા કરીને ફેંકી દેવાય. એટલે રાતોરાત એ દેહ કઢાવે છે અને જંગલમાં ટુકડા કરીને એને ફેંકી દે. હવે શું થાય? ગોરખનાથ 12 વર્ષ પછી પાછા આવે અને 12 વર્ષનો સમય પૂરો થવાનો હોય, એને આવીને ઉભા રહે છે અને કહે છે કે ભાઈ ગુરુનો દેહ કા છે? ત્યારે પૂજારણ કહે છે કે આમાં અવો થયું, મને માફ કરજો, મારાથી આ બાતમી અપાઈ ગઈ. એટલે ગોરખનાથ ધુઆ પૂવા થઈ અને તરત જ ગોરખનાથ નીકળે છે દેહ શોધવા માટે. અને પછી એ દેહ વીરભદ્ર લઈને જતો રહે છે, એની સાથે યુદ્ધ કરે છે અને મચ્છેન્દ્રનાથનો જે દેહ હોય તે ફરી પાછો લઈને આવે અને ફરી પાછો લાવીને કારાગારમાં મૂકે અને 12 વર્ષ પૂરા થાય એની રાહ જુએ. આ બાજુ 12 વર્ષ પૂરા થવા એટલે મચ્છેન્દ્રનાથ પાછા આવે છે અને ગોરખનાથ સાથે બધી વાત થાય છે. આ બાજુ મચ્છેન્દ્રનાથ ત્રિવિક્રમના દેહમાં જ છે, પણ વાત બધી થઈ જાય. અને પછી સમય આવીએ એ દેહને ત્યાં મૂકીને મચ્છેન્દ્રનાથ ફરી પાછો પોતાનો પ્રાણ એમના મૂળ દેહની અંદર દાખલ કરે. એટલે તે બાજુ રાજાનું ખોડિયું પડી જાય અને આ બાજુ 12 વર્ષ પછી મચ્છેન્દ્રનાથ પાછા ત્યાં ઊભા થાય. અને એ મચ્છેન્દ્રનાથનો જે સંતાન થયો તેનું નામ કહેવાયું ધર્મનાથ. અને આપણે સબ બધું જાણીએ જ કે પછી હકીકત બધી બહાર આવે છે અને ધર્મનાથને દીક્ષા આપવામાં આવે. અને ધર્મનાથને જે દિવસે દીક્ષા આપવામાં આવે તે મહા મહિનાની સુદની બીજ એ આજનો દિવસ. અને તે દિવસે મચ્છેન્દ્રનાથ કહે છે કે હું તને દીક્ષા નહીં આપું, તને દીક્ષા ગોરખનાથ આપશે, કારણ કે તારો ગુરુ એ છે. જોયું મચ્છેન્દ્રનાથ અહીંયા દીક્ષા નથી, કારણ કે ધર્મનાથને દીક્ષા આપે પણ પિતા પુત્ર ભાવ છે. અને જ્યાં પિતા પુત્ર ભાવ હોય ત્યાં ગુરુ ભાવ આવતો નથી, ત્યાં માયાનું બંધન આવે. અને પછી ગોરખનાથ એને અનુગ્રહ કરે અને પછી એને તપમાં બેસાડે. એટલે એ દિવસની જે બીજ તે આજની બીજ. અને ગોરખનાથ એવું વચન આપ્યું કે આજની બીજ એવી છે કે એ દિવસે મહાભંડારો થાય સ્વર્ગની અંદર અને બધા જ દેવતાઓ આ બીજને ઉજવે છે, એને ધર્મનાથ બીજ કહેવામાં આવે. અને આજના ગુરુવારે આપણે પણ અહીંયા મહાભંડારો કર્યો છે આજની બીજ. એટલે આપણે એમ માનવું કે આજનો ભંડારો આ સ્વર્ગનો ભંડારો છે. જેમ ગોરખનાથે કીધું કે બધા દેવતાઓ આવે છે આજના દિવસે, તેમ આજનો જ્યાં ભંડારો હોય અને ખાસ કરીને આપણા આશ્રમમાં આજનો ભંડારો છે એટલે એમ સમજવું કે ગુપ્ત રૂપે દેવતાઓ પણ આવ્યા છે અને આ ભંડારાનો લાભ લીધો છે. અને એટલા માટે આજની બીજને ધર્મનાથ બીજ કહેવામાં આવે. મચ્છેન્દ્રનાથે પરકાયા પ્રવેશ, એવો પરકાયા પ્રવેશ આદિ શંકરાચાર્યએ કરેલો. જ્યારે મંડન મિસ્ત્રી સાથે શાસ્ત્રાર્થ થયો અને મંડન મિસ્ત્રીમાં હારી ગયા ત્યારે એમની પત્ની હતી ઉભય ભારતી, અને તેણે કીધું કે હું તો સંસારી છું, તમે સંન્યાસી છો, પણ સંસારી માણસનું અડધું શરીર એ પત્નીનું કહેવાય. એટલે મારા પતિ હારી ગયા છે પણ એ સંસારી છે, એનું અડધું શરીર હું છું, એટલે પૂરા આયરા નથી, હજુ અડધા હરવાના બાકી, તો તમે મારી સાથે શાસ્ત્ર વાત કરો. અને શંકરાચાર્ય મંડન મિશ્રની પત્ની સાથે શાસ્ત્રાર્થ કરે અને એની અંદર ઉભય ભારતી હરવા માંડે છે. એટલે ત્યારે ઉભય ભારતી વિચાર કરે કે હું બધો શાસ્ત્રાર્થ કરી લીધો, અદ્વૈતવાદ અદ્વૈતવાદ આ બધું જ થઈ, પણ શંકરાચાર્ય સંન્યાસી છે અને શંકરાચાર્યને સાંસારિક બાબતનું જ્ઞાન નથી. એટલે કામશાસ્ત્ર શું છે એમને ખબર નથી, પણ વાદ વિવાદ કરવા બેઠા ત્યારે બધું જ એમાં નીકળે. એટલે એને કામકલાના 2-3 પ્રશ્ન પૂછ્યા. એટલે ત્યારે શંકરાચાર્યએ કીધું કે હું જન્મજાત સંન્યાસી છું અને કામશાસ્ત્ર સંસારનું કર્યો નથી, મને ખબર નથી, પણ તમે જો મને સમય આપતા હોય તો આ બધું જાણીને પાછો આવું ને તમારા સવાલનો જવાબ આપ. એટલે ત્યારે ઉભય ભારતી એમને 12 વર્ષનો સમય આપ્યો. 12 વર્ષ સુધી ચર્ચા આપણે અટકાવી.
શંકરાચાર્ય પરકાયા પ્રવેશ કરે, એક ખોડિયું મૂકી રાખે અને બીજા ખોડિયાની અંદર જાય છે. કોઈ યુવાન રાજા હોય તે મૃત્યુ પામેલો હોય એના શરીરમાં દાખલ થાય અને ફરી પાછા એને બેઠો કરે અને ત્યાં જઈને સંસારનો અનુભવ લે છે અને ફરી પાછો એ અનુભવ લઈને આ બાજુ આવે છે અને ફરી પાછો સંવાદ શરૂ થાય છે 12 વર્ષ. અને તેમાં શંકરાચાર્ય જીતે છે અને મંડન મિશ્ર અને એની પત્ની શંકરાચાર્યને પોતાનો ગુરુ બનાવે. એટલે એવું કહેવાય કે આ પૃથ્વી ઉપર બે જણાએ આ કલા વાપરી, એક મચ્છેન્દ્રનાથ અને બીજા શંકરાચાર્ય. આ પરકાયા પ્રવેશનો નિયમ છે કે પરકાયા પ્રવેશમાં ખોડિયું મૂકીને જવાનું બીજાના ખોડિયામાં. તો 12 વર્ષ સુધી એ ખોડિયું કોઈ સાચવવું પડે, 12 વર્ષની અવધિ પૂરી થાય એટલે ખોડિયામાં પાછું આવવું પડે. માનો કે એ શરીરની માયા લાગી ગઈ અને 12 વર્ષ પછી જો ન આવી શકે તો જેણે આ શરીરનું ખોડિયું જાણે સાચવ્યું છે તે સંકલ્પથી એને 12 મહિનાનો સમય આપે કે હવે તમે 12 મહિનામાં આવો. 12 મહિનામાં પણ જો પાછો નહીં આવે, ત્યાં માયામાં લુપ્ત થઈ જાય ને ન આવે, તો એને 12 દિવસનો સમય આપવામાં આવે. એ 12 દિવસમાં પણ જો ન આવે તો એને 12 કલાકનો સમય, 12 કલાકના સમયમાં ન આવે તો 12 મિનિટનો, અને એમાં પણ જો ન આવે તો પતી ગયું, પછી નહીં આવે. પરકાયા પ્રવેશનો પણ નિયમ છે, એવો જ વ્યક્તિ પરકાયા પ્રવેશ કરી શકે જે જવાની અને જવા કરતા આવવાની કળા જે જાણે, એવો જ વ્યક્તિ આ પરકાયા પ્રવેશ. અને એવો પરકાયા પ્રવેશ મચ્છેન્દ્રનાથે કર્યો. એટલે વિચાર કરો કે એ નાથ સંપ્રદાયની પરંપરા કે કેટલું બધું એ નાથ યોગીમાં સામર્થ્ય છે કે શરીરની બહાર પણ જાય છે, બીજાનું કામ કરે છે અને પાછા અંદર આવે છે. આ લોક કલ્યાણ માટે પરકાયા પ્રવેશ. અને એ પરંપરામાં આપણે બધા જ આજે એને છત્રછાયા નીચે આપણે બધા જીવીએ છીએ. એટલે આપણે હંમેશા ગર્વ કરવો જોઈએ કે યોગાનું યોગ તો યોગાનું યોગ, પણ અમે નાથ સંપ્રદાયની યોગિક પરંપરાના અમે શિષ્યો છીએ બધા. આનો ગર્વ આપણે થવો જોઈએ કે આ એવી પરંપરા છે જેને વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો. આજે વચ્ચે જ કોઈ ટીવીમાં આવ્યું ને કે એક ગુરુદેવ હતા તે જતા રહ્યા, પણ એવું કહેતા એમના શિષ્યોને કહી ગયેલા કે હું પાછો આવીશ. શિષ્યોએ હઠ પકડી કે અમારા ગુરુદેવનું શરીર અમે કાઢીએ નહીં, એને દફનાવીએ નહીં, એની સમાધિ નહીં બનાવીએ, એ પાછા આવશે. આજે વાતને કેટલા વર્ષ થઈ ગયા, શરીર ફ્રીઝરમાં મૂક્યું છે. તમે જોજો હમણાં સમાચારમાં વચ્ચે બધું બહુ આવે, એને ફ્રીઝરમાં મૂકી રાખ્યું છે. અને એ લોકોને એવી ઈચ્છા, એની એવી ધારણા છે કે અમારા ગુરુદેવ પાછા. પણ એટલું ચોક્કસ કહું છું કે આ રીતે કોઈ આવી શકતું નથી. એ આવનાર એક ફક્ત મચ્છેન્દ્રનાથ અને શંકરાચાર્ય હતા, એ સિવાય બીજું કોઈ. એ નાથ પરંપરા બધું જ કરી શકે, આજનો વ્યક્તિ આ કરી શકે. કદાચ એમના ગુરુ એવું કીધું પણ નહીં હશે, પણ આ તો પોતાનું મહત્વ અને સંપ્રદાયની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે આવી બધી વાતો આ દુનિયાની સામે મૂકે. પણ ખરી રીતે જોવા જાય તો યોગી જ આ પરાક્રમ કરે છે, અને એવા ઘણા બધા પરાક્રમ અને આજ સંપ્રદાય દુનિયા વચ્ચે કર્યા છે. માટે આજની બીજ એ ધર્મનાથ બીજ છે, અને ધર્મનાથ બીજ એ ધર્મનાથ એ યોગી થઈ ગયા, 84 સિદ્ધોમાં એનું સ્થાન છે. અને આજે એમની દીક્ષા તિથિ આપણે આજે, જન્મતિથિ નહીં પણ દીક્ષા દિવસ એ આજે આપણે અહીંયા ઉજવીએ છીએ. તો એ નાથ સંપ્રદાયની પાવન પરંપરાને, નાથ સંપ્રદાયની ધર્મ જાગરણ કરનારી પરંપરાને અને સત્યને ઉજાગર કરનારી એ પરંપરાને આપણે પ્રણામ કરીએ અને 25 વખત ગુરુમંત્ર બોલીને આજે જેની દીક્ષા વિધિ છે એવા યોગી ધર્મનાથજીના ચરણોમાં વારંવાર વંદન કરીએ છીએ. અને એટલી જ પ્રાર્થના કરીએ છીએ, નાથ પરંપરામાં અમે જોડાયેલા છે તો મારી અંદર મન બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર એનું સંતુલન જળવાયેલું રહે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તમારા શરણમાં સમર્પિત રહે અને સદાને માટે તમારી શક્તિઓ અમારા જીવનને મળે કે જેથી કરીને અમે આ પરંપરાને બહુજન હિતાય અને બહુજન સુખાયના માર્ગે આગળ વધારીએ. 25 વખત ગુરુમંત્ર બોલીએ અને નાથ યોગી એવા ધર્મનાથજીના ચરણોમાં અનેક અનેક વખત આપણે વંદન કરીએ. 25 વખત ગુરુમંત્ર.